નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ઉર્વી ગોર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. આજે ભુજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ. બે મુખ્ય પેનલ સહિત 26 ધારાશાસ્ત્રી મેદાનમાં. રાત્રિ સુધી પરિણામ જાહેર થવાની સંભાવના. 550 વધુ સભ્યો ધરાવતા ભુજ બાર એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી માટે આજરોજ સવારે 9 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી. ભુજ બારની ઉત્તેજના ભરી અને રસાકસીથી બનેલી આ ચૂંટણી માટે કુલ 43 ધારાશાસ્ત્રી મેદાનમાં છે. અવનીશ જે ઠક્કર અને પૂંજાલાલ એસ કેનિયા પ્રમુખ પદ માટે સામસામે મેદાનમાં ઉતર્યા છે. ભુજ બારની ઉત્તેજના ભરી અને રસાકસીથી બનેલી આ ચૂંટણી માટે કુલ 43 ધારાશાસ્ત્રી મેદાનમાં છે. ભુજ બારમાં નોંધાયેલા એડવોકેટો જેમની ફી 31-3 સુધી આવી ગઈ હોય એ બધાને મતદાર યાદીમાં સમાવવામાં આવ્યા છે. 548 કુલ મતદારો છે. અત્યાર સુધી લગભગ 140 મતદારોનું મતદાન થઈ ગયું છે અને મતદાનનું કાર્ય સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. બાર એસોસિએશનના બંધારણ પ્રમાણે દર 2 વર્ષે ચૂંટણી કરવાની હોય છે. 14 અને 15ની 2 વર્ષની ચૂંટણી અત્યારે થઈ રહી છે. એમાં 7 હોદ્દેદારોની જગ્યા છે અને 12 કારોબારી સભ્યોની જગ્યા છે, એટલે કુલ 19 જગ્યા છે. એ 19 જગ્યા માટે 19-38 અને 7 અપક્ષ એટલે 45 જણા એના ઉમેદવારો છે. એમાં 2 પેનલ છે. પ્રમુખ પદ માટે 2 ઉમેદવારો છે. એક એડવોકેટ પીએસ કેનિયા છે અને બીજા એડવોકેટ અવનીશભાઈ ઠક્કર છે. એમની બંનેની અલગ અલગ પેનલ છે. તે ઉપરાંતમાં અપક્ષ ઉમેદવારો પણ છે, એટલે એ બધામાંથી 7 હોદ્દેદારો ચૂંટાશે. એક પ્રમુખ, 2 ઉપપ્રમુખ, 1 મંત્રી, 1 સહમંત્રી, 1 ખજાનચી, 1 સહાયક સહમંત્રી, એવી રીતે 7 હોદ્દેદારો અને 12 કારોબારી સભ્યો. યુવા વકીલો ઘણા બધા છે અને અત્યારે ગયે વખતે 478ની સંખ્યા હતી, એમાંથી 425નું મતદાન થયું હતું. આ વખતે 548ની સંખ્યા છે. મતદાન કેટલું થાય છે એ સાંજે ખબર પડશે, પણ સારું એવું મતદાન થાય છે અને બહુ સારી રીતે રસ લે છે અને યુવા મતદારો પણ ઘણા છે. એથ્લેટ વેરનું ભવ્ય શોરૂમ જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા. એથ્લેટ વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્લેટ વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ સેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્લેટિક વેર. અમારું સરનામું છે ગોવાર શેરી, વાગડ 2-24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595, 0283222795. ભુજના ગણેશનગર વિસ્તારમાં બાપા સીતારામ મડોલીમાં આજરોજ સ્થાપના મહોત્સવ યોજાયો. ભારે ઉમંગ સાથે ભાવિકો જોડાયા હતા. દુખિયાના દુઃખ હરતા અને લોકોની પીડા દૂર કરતા બાપા સીતારામનો મહિમા સમગ્ર ગુજરાતમાં પ્રસરેલો છે. ભાવનગરના સંત બાપા સીતારામે અનેક જીવદયાના કાર્યો અને લોકોના દુઃખ દૂર કરી લોકોમાં શ્રદ્ધા જગાવી છે, ત્યારે હવે કચ્છમાં પણ આ બાપા સીતારામના શ્રદ્ધાળુઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થયો છે. દર ગુરુવારે આ બાપા સીતારામની મડુલીએ નાના ભૂલકાઓને વિશેષ પ્રસાદ અપાય છે. ભુજના ગણેશનગરમાં ભક્તો દ્વારા સ્થાનિકે છેલ્લા 6 માસથી આકાર રહેલી આ મડુલીમાં આજે બાપા સીતારામ ચિત્ર પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં પણ અનેક ભક્તો તથા સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા તથા અનેક વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. માતાજી બાપા સીતારામ, આપણે આયોજન છેલ્લા આપણે ગણેશનગર જયનગર પાટિયા પાસે બાપા સીતારામ મડુલીનું આયોજન કરેલ છે. છેલ્લા 6 મહિનાના કામ પછી, 6 મહિના મૂત્ર વર્તુળના મહામહેનત પછી એક મસ્ત મડુલી નિર્માણ થઈ છે, જ્યાં બાપા સીતારામ બજરંગદાસ બાપુ જે બગદાણામાં જેમનું મૂળ સ્થાન છે એમને આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે અને ભુજની પબ્લિકને બધાને આમંત્રિત કરવામાં આવી છે. બાપાના પરચા હાજરા હજૂર છે, જેને પણ એક વખત શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. અમારી પાસે બિલકુલ કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર ભવ્ય મડુલીનું નિર્માણ થયું છે. દરેક બાપા સીતારામ યુવક મંડળ વતીથી હું દરેક ભુજની જનતાને પ્રાર્થના કરું છું કે માતા અહીંયા બાપા સીતારામના દર્શન અર્થે અવશ્ય પધારે. દેશ કી ધરતી સોને જૈસા કપાસ ભરપૂર દેતી હૈ વિક્રમ બીટી. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ જીંદવા વિક્રમ 5 વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5 અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ
અવશ્ય વાવો વિક્રમ પાંચ. પહેલી પસંદગી છે વિક્રમ પાંચ. વિક્રમ પાંચ, વિક્રમ પાંચ, વિક્રમ પાંચ સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સ ની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303 મોટાને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી, એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, બેડનાકા બહાર સોના ગેસ્ટ હાઉસ ની બાજુમાં ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. ભુજના કબીર મંદિરે ઉજવાયો કબીર સાહેબના પ્રાગટોત્સવનો કાર્યક્રમ. સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક પ્રસંગો યોજાયા. સાંજે સરસ્વતી સન્માન કાર્યક્રમ પણ યોજાયો. ભુજના કબીર મંદિરમાં કબીર સાહેબની જન્મ જયંતિનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો. કબીર સાહેબને 600 વર્ષ થયા છતાં તેમનું આદર્શ અને દયાળુ જીવન આજ સુધી ભક્તો ભૂલ્યા નથી. આ કબીર મંદિરમાં 150 વર્ષથી આ જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. સવારથી શરૂ થયેલા આ દિવસે સંતોના પ્રવચન, ગુરુ મહિમાના પાઠ અને પ્રસાદ બાદ સાંજે કબીરપંથી સ્કોલર બાળકોના સરસ્વતી સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો તથા તમામ સેવા કરનારને તથા તમામ સેવા કરનાર કાર્યકરોના સન્માન પણ કરાયા હતા. મારું નામ કિશોરદાસ, મહંત કિશોરદાસજી છે. કબીર મંદિર ભુજના મહંત તરીકે સેવા આપું છું અને આજનો દિવસ જેઠ સુદ પૂર્ણિમા એટલે સદગુરુ કબીર સાહેબ કે જેને અમે અમારા ઇષ્ટ માનીએ છીએ અને આપણા ભારતના વિશ્વવિખ્યાત સંત અવતાર એમનો આજે પ્રાગટ્ય દિવસ છે અને આ પ્રાગટ્ય દિવસ અહીં અમારા સત્સંગીઓ સાથે મળીને આજ ઉજવવાનો અહીં અમે આજનો કાર્યક્રમ કરેલો છે એના નિમિત્તે આપણે અહીં બધા એકઠા થયા છે. અત્યારના કાર્યક્રમમાં આપણે સવારે જેમ જોયું તો સંતોના બધાને આપણે આવ્યા અહીં અને એમના દ્વારા સદગુરુ કબીર સાહેબની વાણી વિશે આપણે સત્સંગ કર્યો. ત્યાર પછી સંપ્રદાયમાં દર પૂનમના નિમિત્તે જે સત્સંગ થાય છે એ સત્સંગ હતો. પૂનમ માતમનો પાઠ અને ગુરુમહિમાનો પાઠ, એ પછી બપોરના વિરામ થયો એ સત્ર અને અત્યારે આ બીજા સત્રની અંદર આ દર પ્રાગટ્ય દિવસે અમે બધા અમે સત્સંગી પરિવારના બાળકોને બધાને સાથે મળાવી અને એમના માર્કશીટ લઈ આવી અને જે પાસ થયા હોય એમને બધાને આશીર્વાદ આપીએ અને નવા વર્ષમાં અભ્યાસની અંદર શુભકામના પાઠવીએ. સાથે સાથે થોડું પ્રોત્સાહક ઇનામો પણ વિતરણ કરીએ અને એ દરમિયાન આ મંદિરની ચાલતી જુદી જુદી પ્રવૃત્તિઓમાં જે સેવા સહયોગીઓ છે એમના બધાનું સન્માન કરીએ. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, ઓમ કરુણા મૂર્તેય નમઃ, શ્રવણ ગંગા, દર્શન ગંગા, તીર્થ ગંગા. પાવન પવિત્ર શ્રાવણ માસમાં તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે શ્રી શિવ મહાપુરાણ કથા મહાયજ્ઞ. વક્તા શ્રી પરમ પૂજ્ય ઈશ્વર મહારાજ મથન કચવાડા. ભગવાન શિવ મુક્તિ અને મોક્ષના દેવ છે, જેની કથા સાંભળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પીડામાંથી મુક્તિ પામે છે. મુખ્ય યજમાન ₹51,000, શ્રવણયાત્રી યજમાન ₹8,450. કથા સ્થળ ગંગાજીના ઘાટે શ્રી હરિદ્વાર તીર્થ ક્ષેત્રે. કથા શ્રવણ તારીખ 29/7/2014 થી તારીખ 6/8/2014. કથા સમય સવારે 9 થી 1. કથા વિરામ 6/8/2014. નારાયણ યજ્ઞ તારીખ 7/8/2014. અમારા ભગીરથ કાર્યના સનિષ્ઠ કાર્યકરો ભુજ કચ્છ 02832-299-857, મુંદ્રા કચ્છ 02838-222-474, માંડવી કચ્છ 98793-37311, ગાંધીધામ કચ્છ 97148-58471, 98251-86387, નખત્રાણા કચ્છ 99782-50720, લેન્ડલાઇન નંબર 02836-246-625, મોબાઈલ નંબર 99091-57097. આજે સતત બીજા દિવસે ભુજમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને સામાન્ય વરસાદી છાંટા પણ રહ્યા હતા, જ્યારે મુંદ્રામાં ભારે પવન સાથે વરસાદી છાંટાનું આગમન થયું છે તો કચ્છમાં 15-30 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો હતો.
તો કચ્છના અન્ય ગામોમાં પણ સામાન્ય ઝાપટા પડ્યા હતા. ભુજમાં આજે સવારથી જ તડકા છાયાનું વાતાવરણ દેખાયું હતું. એક સમયે વરસાદી ઝાપટા પડ્યા હતા અને બપોરના ભાગે ભારે તડકો પણ દેખાયો હતો, તેમજ બપોરના ભાગે ભારે પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત મળી હતી. ભારે પવન ફૂંકાતા પવનના સુસવાટા સંભળાયા હતા. જો કે હજી પણ કચ્છીઓ વરસાદનો ઇંતજાર તો કરી જ રહ્યા છે. આગામી 4 દિવસમાં વધુ વરસાદી ઝાપટા પડવાની આશંકા મોસમ વિભાગે વ્યક્ત કરી છે અને પવનની ગતિ પણ 10-30 કિલોમીટરની નોંધાશે, જ્યારે દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ વધુ નોંધાય તેવી શક્યતા પણ મોસમ વિભાગે વ્યક્ત કરી છે. કહું છું, કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા, સાથે વધારે ફાલ અને વધારે વીણી, ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત, આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, પાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સ નો કપાસ નવકાર 55. નવકાર સીડ્સ ના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તા વાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સ ના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો? વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. કચ્છના વધુ 97 ગામમાં અર્ધ અછત જાહેર કરાઈ છે, જેમાં અબડાસાના 72 ગામ, લખપતના 10, માંડવીના 7 અને ભુજ વિસ્તારના 8 ગામમાં અર્ધ અછત જાહેર કરવામાં આવી છે. કચ્છના અબડાસા, લખપત અને ભુજના બની સહિતના વિસ્તારોમાં અબોલા જીવો માટે ઘાસચારાની અને લોકો માટે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, જે અંતર્ગત અગાઉ જ રાજ્ય સરકારે કચ્છના 100થી વધુ ગામોમાં અર્ધ અછતગ્રસ્ત જાહેર કરી દીધા છે. પરંતુ તે પછી પણ અનેક વિસ્તારોમાં સ્થિતિ કપરી જ રહેવા પામી હતી અને તેના પગલે જ ક્યાંક રાજ્ય સરકારે ફરી પાછા 97 ગામોમાં અર્ધ અછત જાહેર કરી છે. મહત્વનું છે કે લખપત અને અબડાસા વિસ્તારમાં પશુઓ માટે ઘાસચારાની તંગી પેદા થઈ છે અને લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના અગ્રણીઓએ થોડા દિવસો અગાઉ જ 100 જેટલા નમો નિરણ કેન્દ્ર શરૂ કરવાની વાત કરી હતી, પણ આ નિરણ કેન્દ્રો અમુક જ જગ્યાએ શરૂ થયા હતા અને હવે વરસાદ પણ ખેંચાયો છે એટલે અછતની સ્થિતિ વધુ ભયજનક બની છે. હવે બસ વરસાદની રાહ જોવાઈ રહી છે કે ક્યારે વરસાદ પડે અને પશુ તેમજ માનવીઓ અછતથી બહાર આવે. માં આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. ઓપલ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટોવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549997987443. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજની લેકવ્યૂ હોટલ પાસે ગઈકાલે સાંજે એક અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવેલ છે. આ લાશને ભુજની જનરલ હોસ્પિટલમાં 3 દિવસ રખાશે. ભુજની લેકવ્યૂ હોટલ પાસે એક વૃદ્ધની લાશ મળી આવેલ છે. આ અજાણ્યા વૃદ્ધની લાશને ભુજની GK જનરલમાં
ત્રણ દિવસ ઓળખાણ માટે રાખવામાં આવશે. જો આ ત્રણ દિવસ દરમિયાન આ વૃદ્ધનું કોઈ સગા સંબંધી નહીં આવે તો તેની અંતિમ ક્રિયા કરી નાખવામાં આવશે. સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું સાહસ શ્રી રેસીડેન્સી 4. કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ અલગ ત્રણ વિકલ્પો. સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ બાકી, સર્વે નંબર 437 100 વાર પ્લોટ પતરી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા. વાંકી અને પતરીના પ્લોટ માટે 36 હપ્તા, જેમાં 3000 30 હપ્તા અને 10000 6 ભરો, તેમજ છસરાની યોજના માટે 6300 સળંગ હપ્તા, તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300 સળંગ 36 હપ્તા ભરો. તમામ યોજનામાં લાખોના ઇનામોની વણઝાર તો ખરી જ, જેમાં ફોર વ્હીલર કાર અને હિના ટાઉનશીપમાં પ્લોટ મેળવવાની ઉત્તમ તક, તેમજ 40 આશ્વાસન ગિફ્ટ હેમ્પર. કુલ પેમેન્ટમાં 15000 ડિસ્કાઉન્ટ, પસંદગીનો પ્લોટ, તુરંત દસ્તાવેજ, એનએ ટાઇટલ ક્લિયર, પ્રથમ ડ્રો 15 જૂન ભુજમાં, લિમિટેડ સભ્ય જ બાકી. સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ 315 ફર્સ્ટ ફ્લોર એ વિંગ કતિરા કોમ્પ્લેક્સ આરટીઓ રિલોકેશન સાઇટ ભુજ. મોબાઈલ નંબર 9825965083. ઓર્ગેનાઇઝર સુલેમાન એ સુમરા. બુકિંગ પાર્ટનર. લાયન્સનગરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. ભુજના લાયન્સનગરમાં મકાન નંબર 159માં રહેતો રાજેશ વિજય ગોર નામનો 22 વર્ષનો યુવક ઘણા સમયથી શ્વાસની બીમારીથી પીડાતો હતો અને સારવાર છતાં તેની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો. આ બીમારીથી કંટાળી તેણે ગળે ફાંસો ખાઈને પોતાનું આયુષ્ય ટૂંકાવ્યું હતું. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ ભુજ, રમેશ લાઇટ ડેકોરેશન MES માધાપર રોડ ભુજ કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિયમ કમ્પાઉન્ડ જંગલેશ્વર મંદિર સામે અસલફા ઘાટ કોપર વેસ્ટ મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી રાજવી એરોડ્રામ રોડ આદિપુર ગાંધીધામ કચ્છ. ઇમેલ info@ramesh-light-mandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. ઘડા પાટિયા પાસે પેસેન્જર બાબતે બે છકડા તથા રિક્ષા ચાલક વચ્ચે મારામારીમાં રિક્ષા ચાલક ઘવાયો. ઘાયલને ભુજની જીકે જનરલમાં ખસેડાયો છે. ભુજના ગળા પાટિયા પાસે પેસેન્જર લેવાની બાબતે મારામારી થઈ હતી. કુકમા ગામમાં પેસેન્જર બેસાડવા બાબતે આમત બુદ્ધા પારા ઉંમર વર્ષ 46 જે કુકમા ગામનો રહેવાસી છે તેણે કુકમાના જ રહેવાસી કાસમ હુસેન પારા ઉંમર વર્ષ 35ને પોતાની રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે માર માર્યો હતો. ઘાયલને ભુજની જીકે જનરલમાં ખસેડાયો છે. ઇસ્માઇલ પારા કે ભાઈ હું હમણાં 80 ઘર કુકમાં ઉભા હતા અને બોલાચાલી કરી કે ભાઈ 80 ઘર તમે ઉપાડો નહીં, અમારો પટ્ટો છે અહીંયા ગળે પાટિયા. તો હું બોલ્યો કે ભાઈ અમે ઉપાડશું અહીંયાથી. દાદાગીરીજી કીધો તો કીધો કે ભલે કાંઈ ગારી બોલી થઈ આમ નવાથી રવાના થાય, બોલો કે હું તમે આવો અમે લડી લઈશું. તો વાંથી એ સમજી લે કે વાંથી નીકળે અહીંયાથી 80 ઘર ભાઈને વઢવા ન આવ્યા તો 80 ઘર ભાઈને વાંથી નીકળે પાટાથી. મારો ભાઈ છે કાસમ ઓ, તો વાંથી સરાવી અને ગળા પાટિયા બધા બેઠા હતા 10-12 જણા અને એના ભેગોમાં એનો ભાઈ હતો કાકા એ જ ભેગો હતો અહમદભાઈ અને બેને એને ઉતારી અને ડાયરેક્ટ મારામારી કરી એને દુખાથી ને પાઇપથી ને હા પેસી ગયા હરિફાઈમાં. હરિફાઈ સમયવાળા સમા હતા એ રિક્ષાવાળા માધાપુર રહે ને અમુક અહીંયા ભુજમાં રહે. નામ તો અમુક છે તો ખરા એને ખ્યાલ નથી કાંઈ, ગાડી નંબર છે 78-60 અને 10,000 રૂપિયા હતા એના મારા ભાઈ કાને કાસમ કને એને એક મોબાઈલ લેતો એ લઈ ગયા. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ.
આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં બાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ દિલીપભાઈ ઉર્ફે દિનેશભાઈ રાઘવજી પિનારા, ઉમર વર્ષ 70, ભુજ, કચ્છ. સ્વર્ગસ્થ તારીખ 12/6/2014. આપનું વાત્સલ્ય અમારો પ્રાણ છે, આપનો સંસ્કાર વારસો અમારી મૂડી છે, આપનો પ્રેમાળ સ્વભાવ અમારી પ્રેરણા છે, આપની ધાર્મિક ભાવના અમારા આદર્શ છે, આપના આશીષ અમારી શક્તિ છે, આપ શ્રીના અમુરૂણી છીએ. શોકાતુર ગંગા સ્વરૂપ ગીતાબેન દિલીપભાઈ પિનારા, પત્ની મિલન દિલીપભાઈ પિનારા, પુત્ર સાંજ સમાચાર કસુંબી રંગ ટીવી ન્યૂઝ, રાજલબેન ગઢવી, પુત્રવધુ તલાટી ગજોડ, દેવજ્ઞ મિલન પિનારા, પૌત્ર તથા મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચાર પરિવાર. પ્રાર્થના સભા તારીખ 14/6/2014 શનિવાર, સમય સાંજે 4-5, ગાયત્રી મંદિર ભુજ મધ્યે. ઘરના ઝૂંપડાનું પતરું પડતા ચા બનાવતા હાજીપીર વિગાપોટ પ્રાઇવેટ કંપનીના મજૂરો દાજ્યા. હાજીપીર વિગાપોર્ટ પ્રાઇવેટ કંપનીના થાંભલાનું કામ કરતા ગરીબ મજૂરનો પરિવાર પોતાના ઝૂંપડામાં ચા બનાવતા હતા. અચાનક હવામાનનો પલટો આવતા પવન ફૂંકાયો અને ઝૂંપડા ઉપર લગાવેલો પતરો પડતા બાજુમાં રાખેલો ડીઝલનો કેરબો ઢોળાઈ જતા સ્ટવ ચાલુ હતો, તેથી તરત આગ લાગી ગઈ હતી અને સ્ટવની બાજુમાં આ ચા પીતા 3 શખ્સો દાઝી ગયા હતા. આ દાઝેલાઓ દિલીપકુમાર ગુલાબસિંહ ઉંમર વર્ષ 25, નરેન્દ્ર રતનસિંહ ઉંમર વર્ષ 26, માવજીભાઈ મારગ ઉંમર વર્ષ 60, તમામને ભુજની જીકે જનરલમાં ખસેડાયા છે. ચા મૂકીને પેલા માણસ બૂમ પાડી, અમને કે ચા થઈ ગઈ છે, અમે માલ ભરતા હતા. બાજુમાં આપણે કાબો પડ્યો હતો ડીઝલનો, તો વાવાઝોડી આવે, બાજુમાં પતરા મૂકેલા હતા, વાવાઝોડી આવવાથી પેલો પતરો આમ કાબો હતો તે આપણે ચૂલાની અંદર આ ઉચકોચ પછી વેરાઈ ગયું, મહી તો પક્કો થઈ ગયો. તો બાજુ અમે ચા પીવાવાળા હતા 2-3 જણ, એના પછી થોડું ચોટ લાગી ગઈ એકદમ. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદય સમા મુંદ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન, એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3,050 હપ્તા અને 10,010 હપ્તા, તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24,010 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ, એટલું જ નહીં સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 88-66-58-58-18. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા, 97-274-99-313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ, 98-254-53-981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર, 98-797-77-318. ભચાઉના લાયન્સ નગરમાં રહેતા વૈસદ ભેવન ભોરા નામના 26 વર્ષીય યુવાને આત્મહત્યા કરી લીધી છે. મળતી વિગતો પ્રમાણે આ યુવાનના મા બાપ આસામથી ભચાઉ રહેવા માટે આવતા ન હતા, જેનું દુઃખ લાગી આવતા આ પગલું ભર્યું છે. આજે સવારના અરસામાં વસંતના પત્ની અને પુત્ર એડમિશન માટે સ્કૂલમાં ગયા હતા, ત્યારે વસંતે ઘરમાં ફાંસી ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ વસંત આસામનો રહેવાસી હતો અને ચિરીમાં સેન્ચ્યુરી પ્લાનવુડમાં નોકરી કરતો હતો. તેના માતા પિતા આસામમાં વસે છે અને તે ભચાઉ રહેવા આપતા ન હતા, જેનું દુઃખ લાગી આવતા આજે સવારે ફાંસી ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ. ડોક્ટર તારેક ખત્રી, MCH ન્યુરોસર્જરી. મોબાઈલ નંબર 90909-38-766. ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જરીનો બહોળો અનુભવ, 2000 કરતા વધારે ન્યુરોસર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરોસર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10-1, સોમવારથી શુક્રવાર સાંજે 4-6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 0828-32-23-00.
33 23 10 33 મોબાઈલ નંબર 9909 29 966 ઉપલબ્ધ સુવિધાઓ એકોર્ડ હોસ્પિટલ ખાતે માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ કેન્સર લોહીનો ભરાવો જન્મજાત ખોડખાંપણ માથામાં પાણીનો ભરાવો મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર અદ્યતન ઓપરેશન થિયેટર આઈસીયુ અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક એકોર્ડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ તો દર્શક મિત્રો હવે જોઈએ 220 ન્યૂઝ બીજેપી અને આમ આદમી પાર્ટીમાં શબ્દ યુદ્ધ શાહનવાઝ હુસેન બોલ્યા કેજરીવાલ સવારે ઉઠે છે અને આરોપ લગાવે છે પીએમ મોદીએ લખી ચિઠ્ઠી બોલ્યા ધન્યવાદ શરીફ ભારત આવવા માટે આપણા સંબંધ વધુ સુધરશે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને કર્યું ફરી ફાયરિંગ એક જવાન શહીદ 3 ઘાયલ યુપીમાં ચરમસીમા પર ગુંડાગીરી એસપી સમર્થકોએ ગેરકાયદેસર માઇનિંગ રોકવા ગયેલ આઈપીએસ પર કર્યો હુમલો નકલી એલટીસી મામલે રાજ્યસભાના અત્યારના 3 સાંસદ અને 3 પૂર્વ સાંસદ વિરુદ્ધ એફઆઈઆર દિલ્હી ઓરિસ્સામાં સાંસદના ઘર પર દરોડો મોદી સરકાર માટે રિમોટ કંટ્રોલની જેમ નથી આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન અયોધ્યા મથુરા અને કાશી પર આતંકી હુમલાની આશંકા સુરક્ષામાં વધારો કરાયો મંડી બ્યાસ નદી ઘટનાનું કારણ જાણવા માટે આરટીઆઈ દાખલ કરશે હૈદરાબાદના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ વીજળી સંકટ પર બોલ્યા બીજેપી સાંસદ રમેશ બિધુડી પુત્રના લગ્નના 4 દિવસમાં નથી મળતો પૌત્ર નહીં વધે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર જીધાનનું નિવેદન કેજરીવાલનો આરોપ આપના 8 ધારાસભ્યોને તોડીને સરકાર બનાવવાની કોશિશમાં છે ભાજપ મુંબઈમાં આજે પણ હાઈ ટાઈડ આવવાની ચેતવણી સમુદ્રનું પાણી રસ્તા પર યુપીમાં અનેક જગ્યાએ વાવાઝોડું 30 ના મૃત્યુ ઉત્તર ભારતના લોકોને ગરમીથી જલ્દી રાહત નહીં ચોમાસું થોડું મોડું આવવાની શક્યતા દિલ્હીમાં છવાયો અંધારપટ રાતભર વીજળી ગુલ કેન્દ્રએ ગુજરાત સરકારની જૂની માંગ મંજૂર કરતા નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપી હવે મોંઘવારી અને મોન્સૂનના પ્લાન પર મોદી સરકારનું મંથન જમ્મુ હુમલા મુદ્દે પીએમ મોદી હરકતમાં સેના પ્રમુખે કર્યા અવગત ગોટાળા આચરનારાઓમાં બીજેપી ટીડીપી આરએલડીના સાંસદોનો સમાવેશ પેટ્રોલ 60 પૈસા સસ્તું થવાની સંભાવના વૈશ્વિક બજારમાં ગેસોલીનના ભાવ ઘટતા કંપનીઓ પર ભાવ ઘટાડાનું દબાણ તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર